press the bell icon on the YouTube app and never miss another update. પાટણની અંદર નવજીવન ચોકડી તિરુપતિ માર્કેટની આગળ જનૌષધિ મેડિકલ સ્ટોરની આગળ એક ગાયનું ગાય મૃત્યુ પામી હતી. બે દિવસથી ત્યાં પડી રહેવાથી ફૂલી ગઈ હતી. જો આ ગાયને લોકપ્રિય ન્યૂઝના રિપોર્ટર રાજુભાઈ પટેલ સમાચાર પ્રસાર કરવા માટે વિડીયો શૂટિંગ કર્યું ત્યાં જે તે નગરપાલિકા અધિકારીઓ ક્યાં આવીને જોઈ ગયા અને તેમને ખબર પડી કે આના ન્યૂઝ ટીવીમાં આવશે. જો આ જોઈને તાત્કાલિક નગરપાલિકા ટ્રેક્ટરના કર્મીઓ દ્વારા તાત્કાલિક રિપોર્ટિંગના કારણે તાત્કાલિક ગાય ત્યાંથી નગરપાલિકાવાળા લઈ ગયા હતા. ગાયનું બછડું સાહેબ જે મરી ગયેલું છે તો એનો કોઈ નિકાલ કરવામાં આવતો નથી અને એ કેટલા છે ફાટી જશે તો પછી એના આગળ રોગચાળો ફાટી નીકળે તો એની પાછળ શું કરવાનું, અમારે શું જવાબદારી રહેશે? અમે પ્રમુખને ફોન કરી ચૂક્યા છીએ, બે ચાર અધિકારીઓને ફોન કરી ચૂક્યા છે. આની જો ગેરબદલે થશે તેનું પરિણામ ખરાબ થશે સાહેબજી. એટલે જે થાય એ ઝડપી જેમ બને કરી શકો એટલું સારું અમારા માટે. આરે ગાય કેટલા દિવસથી મરેલી પડી છે? હા સાહેબજી, બે દિવસથી આવી તકલીફ છે. બરાબર. હવે તમે કયા કયા અધિકારીઓને કયા કયા ઉપર પ્રમુખ સાહેબને, નગરપાલિકાના પ્રમુખ સાહેબને ફોન કર્યો, પછી એવા એક રણછોડભાઈ કરીને છે એમને ફોન કર્યો, પણ કોઈ હજી કોઈ કશું થતું નથી આમાં. બરાબર. આ બે દિવસથી ગાય મરેલી પડી છે? બે દિવસથી ગાય મરી ગયેલી છે. એનો માલિક હતો છે એ આઈને દેખીને જતો રહ્યો છે, એને કશું કર્યું નથી, ખાલી દેખીને આઈને જતો રહ્યો. બરાબર. આ માલિકીની ગાય છે? માલિકીની ગાય છે સાહેબ. અહીંયા પાછળ શ્રમજીવી વિસ્તારની છે, માલિકીની છે, પણ કોઈ એનો કશું આઈન દેખીને દેશાઈ નહીં. કોઈ છે દેશાઈ નહીં, પણ આઈન દેખીને જતો રહે છે. કોઈ એનું કશું વલ્લે લીધું નથી, કોઈ કામકાજ કશું એની પાછળ કશું કરતા નથી. બરાબર. અત્યારે હાલ આ કોરોના વાયરસ ચાલી રહ્યો છે એની અંદર તમારી મેડિકલની દુકાને કસ્ટમર બી આવતો હશે? એટલે કસ્ટમરે બોલે જ છે સાહેબજી. કસ્ટમરે એમ કહે છે કે આ ગાય મરી ગઈ છે, ભાઈ તમે ઉપડાવો શું કરવા, હેરાન થાવ છો કે આટલા બધા? એટલે અમે કહીએ છીએ, જાણ કરીએ છીએ, પણ કોઈ હજી કોઈ એનો પ્રતિનિધિ કે કોઈ આવ્યું નથી અહીંયા આગળ. અમુક સોસાયટીઓ પૂરેપૂરી લોકડાઉન થઈ ગઈ છે, જોઈતી વસ્તુઓ ત્યાં બેઠા મગાવી રહ્યા છે. અમુક લોકો ન છૂટકે બજારોમાં ફરવા નીકળે છે. નગરપાલિકા ભૂલને કારણે પાસ ઇસ્યુ કરવામાં આવે છે. આખા ફેમિલી પાસ ઇસ્યુ કરી નાખ્યા છે અને હવે જે 3000 પાટણની અંદર પાસ ઇસ્યુ કર્યા છે તે ઓળખાણવાળાના પાસ ઇસ્યુ કરીને ખરબજાટ મચાવી દીધો છે. આવી જ રીતે જો પાસ ઇસ્યુ કરવામાં આવે તો સમગ્ર પાટણમાં લોકડાઉન, લોકોએ નિયમ ભંગ થાય છે. નગરપાલિકાએ વિચારવું જોઈએ. રિપોર્ટર રાજુભાઈ પટેલ, ગુજરાત લોકપ્રિય ન્યૂઝ, પાટણ. પ્રેસ ધ બેલ આઇકન ઓન ધ યુટ્યુબ એન્ડ નેવર મિસ અનધર અપડેટ.